How to convert image to text. Okay, મિત્રો તો આપણે આ વિડિયોમાં વાત કરીશું કોઈ પણ ઇમેજ છે તેમાં જે પણ ટેક્સ્ટ આપવામાં આવેલા છે તે ટેક્સ્ટને કેવી રીતે ટેક્સ્ટમાં કન્વર્ટ કરવા એટલે કે ઇમેજમાંથી આપણે ટેક્સ્ટમાં કેવી રીતે કન્વર્ટ કરવા તેના વિશે આપણે આ વિડિયોમાં વાત કરીશું. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરી હાઉ ટુ કન્વર્ટ ઇમેજ ટુ ટેક્સ્ટ. કેડી સોનાગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેની આપની નોટિફિકેશન મળતી રહે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરી હાઉ ટુ કન્વર્ટ ઇમેજ ટુ ટેક્સ્ટ. ઓકે મિત્રો, તો આપણે ગૂગલમાં સૌપ્રથમ ટાઈપ કરવાનું રહેશે ગૂગલ કીપ. ઓકે, આટલું ટાઈપ કરવાની સાથે અહીં જોઈ શકાય છે કે ગૂગલ કીપ અહીં લખેલું છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. ઓકે, તેના પર ક્લિક કરવાથી આ પ્રમાણેની વેબસાઇટ ઓપન થઈ જશે. ઓકે, આ વેબસાઇટમાં આપણે ગૂગલ કીપ અને ગૂગલ કીપ ડોટ કીપ ડોટ ગૂગલ ડોટ કોમ અહીં દેખાશે, તો આપણે અહીં ક્લિક કરવાનું રહેશે. ઓકે, આના પર ક્લિક કરવાથી આપણા મોબાઈલ અથવા તો લેપટોપ પીસી બધી જગ્યાએ આ પ્રમાણેનું અહીંયા ઓપન થઈ જશે. ઓકે, તો સૌપ્રથમ આપણે જે અહીંયા ન્યૂ નોટ વિથ ઇમેજ પર ક્લિક કરવાનું રહેશે. ઓકે, એના પછી આપણે જે પણ ઇમેજ છે તે ઇમેજ અહીં ટાઈપ કરવાનું રહેશે, અહીં અપલોડ કરવાનું રહેશે. તો અહીં અપલોડ થઈ રહી છે, તો આપ જોઈ શકાય છે કે આપણે નેટની જે પ્રમાણે સ્પીડ હશે તે પ્રમાણે અપલોડ થતાં ટાઈમ લાગશે અથવા તો ઓછા ટાઈમમાં પણ અપલોડ થઈ જશે. ઓકે, તો આપ જોઈ શકાય છે કે અત્યારે જે આ ઇમેજ હતી તેની અપલોડ થઈ ચૂકેલી છે. ઓકે, તો હવે જે આ ઇમેજ છે અને ઇમેજમાંથી ટેક્સ્ટમાં કેવી રીતે કન્વર્ટ કરવું. ઓકે, તો ઇમેજમાંથી ટેક્સ્ટમાં કન્વર્ટ કરવા માટે અલગ અલગ ઓપ્શન્સ આપી દેવામાં આવ્યા છે. તો સૌપ્રથમ જોઈએ તો રિમાઇન્ડ મી, પછી જોઈએ તો કોલાબરેટર, પછી જોઈએ તો ચેન્જ કલર, પછી જોઈએ તો એડ ઇમેજ, પછી જોઈએ તો અરીચ, અને અહીંયા જોશો મોર. ઓકે, તો અહીંયા આપણે મોર ઉપર ક્લિક કરવાનું રહેશે. મોર ઉપર ક્લિક કરવાની સાથે આપણે ઘણા બધા ઓપ્શન્સ અહીં જોવા મળશે. ઓકે, તેમાંથી આપણે ટાઈપ ક્લિક કરવાનું રહેશે ગ્રેબ ઇમેજ ટેક્સ્ટ. ગ્રેબ ઇમેજ ટેક્સ્ટ પર ક્લિક કરવાથી આપ જોઈ શકાય છે કે જે પણ ટેક્સ્ટ છે, ઓકે, તો હવે અહીં જે હતું તે આપણે અહીંયા ક્લિક કરતાની સાથે જોઈ શકાય છે કે આખે આખું સિલેક્ટ થાય છે. ઓકે, અમે જે અહીંયા આપણે કરેલું છે નીચેની સાઈડ. ઓકે, તો અહીં આપણે જે ટેક્સ છે તો આપણે ટેક્સ અહીં સિલેક્ટ થઈ ગયેલા છે. ઓકે, તો અહીંથી આપણે કોપી કરી આપણે જે પણ જગ્યાએ જરૂરી હોય. ઓકે, તો ન્યૂ સ્લાઇડ ઓપન કરી, ઓકે, મારે અહીંયા ટેક્સની જરૂર છે તો હું અહીંયા ટેક્સ અહીંયા પેસ્ટ કરી દઈશ. ઓકે મિત્રો, તો આપ જોઈ શકાય છે કે ટેક્સ છે તો અહીં બધા જ આપણા ટેક્સ છે તે અહીં આવી ગયેલા છે. ઓકે મિત્રો, હજી એક બીજું પણ ઉદાહરણ લઈ લઈ જેને કારણે આપણે ઇઝીલી કરી શકાય. ઓકે, પાછી એક બીજી પણ ઇમેજ લઈ લઈને ટ્રાય કરી જોઈ. ઓકે, તો આપ બીજી એક હું ઇમેજ ટાઈપ કરું છું. ઓકે ઓકે, તો આપ જોઈ શકાય છે કે અત્યારે જે ઇમેજ છે તે અપલોડ થઈ રહી છે. ઓકે, નેટની સ્પીડ ઉપર ડિપેન્ડ રહેશે કે આપનો કેટલો ટાઈમ ઇમેજ અપલોડ થવામાં લાગશે. ઓકે મિત્રો, તો આપ જોઈ શકાય છે કે ઇમેજ છે તે અપલોડ કમ્પ્લીટલી થઈ ગઈ છે. મિત્રો, આપણે અલગ અલગ ઓપ્શન્સ હતા તે પણ આપણે જોઈ લીધા હતા. હવે આપણે મોર ઉપર ક્લિક કરવાનું રહેશે અને ગ્રેબ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ઓકે મિત્રો, તો આપ જોઈ શકાય છે કે આ તો ઇમેજ જ છે. ઓકે, તો આપ જોઈ શકાય છે અને હું ગમે ત્યાં લઈ જાઉં તો એ ઘરે કોઈ પણ જગ્યાએ સિલેક્ટ થતું નથી, હું કારણ કે ઇમેજ હોવાને કારણે. ઓકે, હવે આપણે ગ્રેબ ટેક્સ્ટમાં ક્લિક કરવાનું રહેશે, ગ્રેબ ઇમેજ ટેક્સ્ટ. ઓકે ઓકે, કરવાથી જોઈ શકાય છે અહીંયા હું ક્લિક કરવાથી આપણે જે ટેક્સ્ટ છે તે સિલેક્ટ થઈ રહ્યા છે, જોઈ શકાય છે આપ. અહીંયા હું ક્લિક કરવાથી આપણે જોઈ શકાય છે એક ગોળ રાઉન્ડ કરી એમાંથી ક્રોસ આવે છે. ઓકે, તો હજી બે ટેક્સ્ટ છે. ઓકે, તો સેમ જ છે, લેંગ્વેજ ચેન્જ ઓલ ધ ટાઈમ. તો અહીંયા પણ એ જ છે, લેંગ્વેજ ચેન્જ ઓલ ધ ટાઈમ. ઓકે ઓકે, તો આ રીતે આપણે અહીંના જે ટેક્સ્ટ છે આને કોપી કરી, ઓકે, અને કોપી કરી અને આપણે જે જગ્યાએ જરૂરી છે તે આપણે જગ્યાએ પેસ્ટ કરી શકાય છે. ઓકે મિત્રો, આ રીતે આપણે કોઈ પણ ઇમેજના ટેક્સ્ટ છે તેને આપણે ટેક્સ્ટ છે તેને આપણે કન્વર્ટ કરી અને જે રીતે આપણે જરૂરી હોય તે રીતે આપણે ઉપયોગ કરી શકાય છે. ઓકે મિત્રો, મિત્રો, તો આપને સમજમાં આવી સમજાઈ ગયું હશે કે કેવી રીતે કોઈ પણ ઇમેજમાંથી ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકાય છે. ઓકે મિત્રો, તો આપ આ વિડીયોને લાઇક કરશો, કમેન્ટ કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ છે તેમાં શેર કરશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.